કે ત્રણેક વર્ષનું બાળક જન્મ પછીના ત્રણેક વર્ષની અંદર એ દર સેકન્ડે મિનિમમ 10 સવાલ એના મનની અંદર આવે છે. સાયકોલોજી એવું કહે છે કે ત્રણેક વર્ષનું બાળક જન્મ પછીના ત્રણેક વર્ષની અંદર એ દર સેકન્ડે મિનિમમ 10 સવાલ એના મનની અંદર આવે છે. મિનિમમ 10 સવાલ આવ્યા કરે છે. કેવી રીતે આવે છે આ એ થોડુંક સમજવા જેવું છે. મેં યૌન મનોવિજ્ઞાન ઉપર ડોક્ટરેટ કર્યું છે એટલે આ વાત કરી રહ્યો છું. આ કેવી રીતે આવે છે તો કે એ 9 મહિના સુધી કાળ કોટલીની અંદર, કાળ કોટલી જૈન ધર્મ માને છે, ગર્ભાશયને કાળ કોટલી કહ્યું છે, ઊંધું માથે લટકેલું છે જીવ એ બહાર આવે છે ત્યારે એના માટે બધું જ આશ્ચર્ય છે, બધું જ આશ્ચર્ય છે. તમે વિચાર કરો, તમને કોઈ એક મહિનો દોઢ મહિનો એક રૂમમાં પૂરી રાખે અંધારી કોટલીમાં અને પછી તમને બહાર નીકાળે તો તમારી જે હાલત હોય એ 9 મહિના બાળક અંદર રહ્યું. પરિણામે એ હંમેશા વિસ્મય શબ્દ બાળક સાથે જોડાયેલો છે. વિસ્મય એટલે પહેલા ક્યારેય જોયું જ નથી, જાણ્યું નથી એવો ભાવ, એનું નામ વિસ્મય. કુતૂહલ એટલે જે જોયું છે એ કેમ થાય છે એના વિશેનો ભાવ, તે કુતૂહલ. આપણે શબ્દો ગમે ત્યાં ગમે તે બોલવા કહેવાયેલા હોય છે, એનું વિસ્મય બહુ ભારે ના, કઈ ભારે નહીં, એનું વિસ્મય ન હોય. જિજ્ઞાસા એવો એક શબ્દ આવે જેને આ અંગે વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તે જિજ્ઞાસા. પણ વિસ્મય બાળકનું હોય, કેમ પહેલી વાર જોયું છે એ બહાર આવ્યું, બહાર આવીને એને જોયું એટલે એને દરેક સામે પ્રશ્ન છે. માટે 10 સેકન્ડમાં 10 ની અંદર પ્રશ્નો થાય, એમાંથી 3 પ્રશ્નો આજુબાજુના હોય છે અને 7 પ્રશ્નો પોતાના શરીર વિશેના હોય છે. કેમ? કારણ કે એનું શરીર પહેલી વખત કોઈકને સ્પર્શ કરી રહ્યું છે, કારણ કે એનું શરીર પહેલી વખત કંઈક પ્રાપ્ત કરી રહ્યું છે. સાંભળે છે એ પણ પ્રાપ્તિ, જોવે છે એ પણ પ્રાપ્તિ, ખાય છે એ પણ પ્રાપ્તિ. એટલે ધ ચાઇલ્ડ ઇઝ સરપ્રાઈઝ કે અત્યાર સુધી બંધ રહેલું મોઢું વાળું ખુલ્યું, અંદર કંઈક ગયું. પણ આ ચાઇલ્ડ છે એ તો હજી સાવ નાનું છે, જન્મ્યા ભેગું એને આ બધા વિચારો તો આવે જ છે. એ વિચારો એ બોલતું થાય ત્યારે પહેલા અભિવ્યક્ત કરે છે. અને એટલા માટે તમે જો બાળકની બાલ્યાવસ્થા એટલે 5 વર્ષ સુધીની ઉંમરમાં એને જેટલા પૂછાય એટલા પ્રશ્નોના જવાબ આપો તો ભવિષ્યની અંદર એ ક્યારેય આંદોલનકારી બને નહીં, ભવિષ્યની અંદર એ ક્યારેય માથાકૂટ કરનારો બને નહીં. કારણ કે એના વિસ્મય અને કુતૂહલને તમે સંતોષી છે. જેનું આ ન સંતોષાણું એને જિંદગીભર નવા નવા વિચાર આવ્યા કરે. આ મનોવિજ્ઞાને સાબિત કરેલું છે, મેં જાહેર કરેલું નથી. તો વિચારોનો આખો પ્રવાહ છે એ એકાગ્રતાથી આવે. બીજું શું કરવાનું રે? આપણે ટૂંકમાં હું તમને મુદ્દા જ કહી દઈશ, પછી એની જરૂર પડે વિશ્લેષણ કરશું. તમે જયારે ઉછરો છો, મેં હમણાંની વાત કરી, 5 વર્ષ સુધીનો તમારો ઉછેર છે ત્યાં સુધી તમને માતા પિતાએ, દાદા દાદી, નાના નાની, કુટુંબના લોકો, પડોશીઓ, શેરીના લોકો, એણે જે ઇનપુટ આપ્યા હોય તે જ ઇનપુટ અંદર બેસે છે. 5 વર્ષ પછી 8 વર્ષ સુધીનું બાળક છે એ આ ઇનપુટનું ધીમે ધીમે એનાલિસિસ કરે છે. સમજવા જેવું છે, કારણ કે 8 વર્ષની સમજ ચાલે બરાબર, એટલે એને એનાલિસિસ કરે. શું એનાલિસિસ કરે? કે પપ્પાએ મને કહ્યું કે ફોન ઉપાડીને કહી દે કે પપ્પા નથી, એવું મને એકવાર કહ્યું, કહી દે પપ્પા નથી. હવે જો પહેલી વખત કીધું હોય ત્યારે એ બિચારું ઊભું થઈને કહી દે પપ્પા નથી, બહાર ગયા છે, તમે છે ને સાંજે ફોન કરજો, હો રાઈટ. 8 વર્ષનું થાય ત્યારે વિચારે પપ્પા તો હતા તો એને આવું કેમ કીધું હશે. 10 વર્ષ થાય એટલે વિચારે ઇઝ ઇટ ગુડ ઓર નોટ, ઇઝ ઇટ ગુડ ઓર નોટ, આ સારું કહેવાય કે ખરાબ કહેવાય. તરુણાવસ્થાની અંદર હી વિલ ટેક ધ જજમેન્ટ, ધીસ ઇઝ ગુડ, ધીસ ઇઝ નોટ ગુડ. એટલા માટે તરુણાવસ્થા પછી એનું બિહેવિયર શરૂ થાય અને એ જાળવવું બહુ મુશ્કેલ પડે મા બાપને. તમારા જેટલા પ્રશ્નો આવશે તરુણાવસ્થાના મા બાપના પ્રશ્નો હશે, જેમ કે છે કે હવે આ સમજ નથી પડતી, અમારું કીધું માનતો નથી, કોઈનું સાંભળતો નથી, મારા કરતા એને ભાઈબંધના મા બાપ સારા લાગે છે, એનો અર્થ યુ હેવ મિસ ધ ટ્રેન, તમે ટ્રેન ચૂકી ગયા છો.
કારણ કે એના વિચારોના બદલાવની આ પ્રક્રિયા છે. ખ્યાલ આવ્યો? બાળક જન્મ્યો, જન્મીને એને વિચાર આવ્યો આ શું હશે. પૂછ્યું નહીં, પૂછતા થયું ત્યારે પૂછ્યું આ શું છે, આ શું છે. એટલે આપણે કીધું ઝાડ છે. ઓ ઝાડ છે. પછી નાનકડું જોવે આ એ ઝાડ છે. એને ખ્યાલ આવે કે આ મોટું છે અને આડું નાનું છે. એટલે આપણે ટાળી હા એ ઝાડ છે. તો ત્યારથી તમે એની વચ્ચે ભેદ ન ક્લિયર કર્યો કે બેટા આ છોડ છે, એ મોટું થશે ને ત્યારે આવું થશે. ઓ ધેટ ઇઝ ટ્રુ. આ ક્લેરિટી જો તમારા ઉછેર વખતે નહીં મળી તો તમારી વિચારની ક્લેરિટી પણ નબળી રહી હશે. અને એટલા માટે હું એવું માનું છું સાહેબ કે અમુક ઉંમર પછી અમુક વાતો કરવી એ વાતો કરવાનો સમય છે. એનાથી બહુ ફેરફાર ન થાય, નવ ટાક થાય. ખ્યાલ આવ્યો? આપણે કહીએ છીએ ને કે દહી દૂધ બગડી જાય, દૂધ કોઈ કારણથી બગડી જાય તો પછી એમાંથી કઈ ન થાય. પછી કોઈ ફાડીને એમાંથી પનીર બનાવે એ તો બધું જુદા જુદા સાંધા સુંધી કહેવાય. મૂળ વસ્તુ જે જોઈ છે એ થશે ને. તમારે દહીં બનાવવું હતું, દહીંમાંથી માખણ બનાવવું હતું, માખણમાંથી ઘી બનાવવું હતું, એ પ્રોસેસ નહીં થાય. પછી પનીર જોઈને આપણે રાજી થયા, એમાંથી પછી અમે પનીર બનાવી નાખ્યું. પછી દે ગયો પનીર ખાધું, પણ હું ખાવું તું શું. તો આમ તો અમારી ઈચ્છા માખણની હતી, પણ માખણની બદલે પનીર લાવી લીધી. બસ એવી જ ઈચ્છા આપણી હોય છે. આપણા વિચારો માખણ જેવા થઈને બહાર આવે જો આ સમય જળવાયો હોય તો, એ તો પનીરની જેમ હલાવી લીધું. ત્રીજો મુદ્દો એમ કહેવાય છે, સાચા ખોટામાં આપણે પડવું નથી, કે આપણે જ્યારે જન્મ લઈએ છીએ ત્યારે આપણી સાથે અમુક ઇનપુટ લઈને આવીએ છીએ. હવે ને કેટલાક લોકો પૂર્વજન્મ કહે છે, કેટલાક લોકો પૂર્વજન્મમાં નથી માનતા. આપણે એમાં પડવું નથી, પણ એટલું તો નક્કી છે. હું તો એનું એનાલિસિસ એવી રીતે કરું છું સંજય કે માના પેટની અંદર જ્યારે સંતાન 9 સાડા 9 મહિના રહ્યું, એ દરમિયાન એનું લિસનિંગ હતું, એનું ફિલિંગ હતું, એનું ઉત્સર્જન ચાલુ હતું, એનું પાચન ચાલુ હતું, ધીમે ધીમે બધું થતું ગયું. નોટ ફ્રોમ ધ ડે વન, પણ ધીમે ધીમે ચાલતું થયું. એ દરમિયાન જે ઇનપુટ ગયા છે એનો પૂર્વજન્મ ગણી લો. હાલો જન્મ્યા પહેલાનું ન ગણ, રાઈટ? કન્સીવ કર્યું એના પહેલાનું કંઈ ન ગણ, પણ માએ જેવું બાળકને કન્સીવ કર્યું ત્યારથી ગણી લો. તે 9 સાડા 9 મહિના તો પૂર્વજન્મ થયો, અને એ પૂર્વજન્મ માં જેટલા ઇનપુટ ગયા એ ઇનપુટ તો અંદર ચોક્કસ બેઠા છે. એમાંથી ખરેખર જે જન્મનું જન્મતું બાળક છે એ ધીમે ધીમે ખરાનું, એ જ્યારે બહાર આવે ત્યારે એ પાસ્ટ ડેટા, પાસ્ટ એટલે 9 મંથ્સ પાસ્ટ, ગણો આગળનું નહીં ગણો. શાસ્ત્રો કહે છે, હિન્દુ ધર્મ પણ એવું કહે છે કે ગયા જન્મનું પણ માણસ લઈને આવે છે, એના આપણે અંદર નથી ઉતરવું. પણ 9 સાડા 9 મહિના તો આપણી નજર સમક્ષ ઉછર્યું છે ને, ત્યારે જે ઇનપુટ ગયો છે. એટલા માટે આપણે ત્યાં કહ્યું કે ભાઈ તમે પ્રેગ્નન્ટ હો ત્યારે તમે કાળજી રાખો. કેમ કાળજી રાખો? કારણ કે તમે એકલા નથી જીવતા, તમારી સાથે એક ચેતના જીવે છે, અને એ ચેતના તમને, તમે એને ફીડબેક આપો છો. તમે ખાવ છો એ ખાય છે, એ જે ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે તમારા દ્વારા બહાર આવે છે, એમ જ તમે જે વિચારો છો એ વિચારે છે. માટે તમે સારું વાંચો, સારું જુઓ, સારી ચર્ચા કરો, એ સમય દરમિયાન કુથલી ન કરો, એ સમય દરમિયાન મારી તારી ન કરો, દુઃખી ન થાવ. આવું બધું થાવ તો અંદર ઇનપુટ્સ છે વિલ ગો પોઝિટિવલી. એન્ડ ધ ચાઇલ્ડ વિથ 9 or 9 મંથ્સ, એટલે આપણે એને શૂન્ય કરીએ છીએ, બહાર આવ્યું ત્યારે એ ઇનપુટ સાથે આવે છે.